हेलो फ्रेंड्स, स्वागत छे तमारू मारी चैनल अर्चनास किचन मा। आजे आपणे बनावीशुं गाजरनो हलवो। आ गाजरनो हलवो आपणे कोईपण जातनी छीणवानी माथाकूट वगरनो बनावीशुं अने झटपट थई जाय ए रीते बतावीशुं। नवी ट्रीक अने ट्रीप साथे आ रेसिपी आपणे बतावीशुं। एना माटे मैं 500 ग्राम गाजर लीधा छे। आ गाजरने मैं धोईने छोलीने राख्या छे। હવે તેના ટુકડા કરી લઈશું। આ રીતે આપણે એને બે ભાગ કરી દેવાના છે। જે વચ્ચેનો વ્હાઈટ ભાગ આવે છે એ ભાગને કાઢી દેવાનો છે। એનાથી પિત્ત થઈ જાય છે એટલે આ ભાગ લેવાનો નથી હલવાની અંદર। પછી તેના આ રીતે ટુકડા કરી લઈશું, વચ્ચેનો ભાગ કાઢી જ લઈશું। આ રીતે બધા જ આપણે ગાજરના ટુકડા કરી લઈએ। તમે જોઈ શકો છો આપણે આ રીતે ટુકડા કરી લીધા છે, તેમાંથી આ બધો વ્હાઈટ ભાગ કાઢી દીધો છે ગાજરમાંથી। આ રીતે ટુકડા કરીને લેવાના। હવે મેં એક જાડા તળિયાવાળું કુકર લીધું છે, તેની અંદર પહેલાં આપણે આ કાજુ, બદામ અને પિસ્તા એના ટુકડા કરીને તળી લઈશું ઘીની અંદર। ઘીમાં તળીને લેવાથી એની સ્મેલ અને એનો ટેસ્ટ સારો એવો આવે છે। હવે આપણા કાજુ, બદામ અને પિસ્તા શેકાઈ ગયા છે, તેની અંદર આપણે સૂકી દ્રાક્ષ નાખી દઈશું। દ્રાક્ષને બહુ શેકાવા નથી દેવાની, નહીતર બળી જાય છે। થોડીક એને રોસ્ટ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણા કાજુ, બદામ, દ્રાક્ષને શેકાઈ ગયું છે। હવે આપણે તેને વાડકીમાં કાઢી લઈશું। મેં એક બાઉલમાં બધું કાજુ, બદામ, દ્રાક્ષ કાઢી લીધું છે। એ ઘીવાળા જ કુકરમાં આપણે ફરી એક ચમચી જેટલું ઘી નાખીશું અને તેની અંદર જે આપણે ગાજરના ટુકડા કાપીને રાખ્યા છે એ નાખી દઈશું। બરાબર ગરમ થવા દેવાનું, એકદમ આપણે કુકરનું ઢાંકણ બંધ નથી કરવાનું। આ ગાજરને બરાબર ઘીમાં શેકાવા દેવાના છે પહેલા। આ રીતે જો તમે ગાજરનો હલવો બનાવશો, તમે આગળ વિડીયોમાં જોજો હું કેવી રીતે બનાવું છું, તો તમારે ઇન્સ્ટન્ટ હલવો થઈ જશે। અડધો કલાક જેટલું થશે પણ નહીં, જો તમે છીણીને લો છો તો એમાં ટાઈમ વધારે લે છે ગાજરનો હલવો બનવામાં, અને આ રીતે જો તમે બનાવશો તો ફટાફટ થઈ જશે ગાજરનો હલવો બનાવવામાં। મેઇન એની માથાકૂટ છીણવાની જ છે, છીણવામાં વધારે ટાઈમ લાગે છે એટલે આપણને હલવો બનાવવો કંટાળો આવે છે, પણ આ હલવો ફટાફટ એને ઇન્સ્ટન્ટ થઈ જશે। તમે જોઈ શકો છો આપણા ગાજર બધા ઘીમાં સંતળાય છે। આપણા ગાજર બધા સંતળાઈ ગયા છે, ઘીમાં બરાબર શેકાઈ ગયા છે। હવે તેની અંદર એક વાડકી જેટલું ફૂલ ફેટવાળું દૂધ લઈ લઈશું। આ દૂધ તમારે ફૂલ ફેટવાળું જ લેવાનું છે, મલાઈ કાઢેલું નથી લેવાનું। અને આપણે આ ગાજરનો હલવો માવાવાળો બનાવીશું એટલે તમે આમાં મલાઈ એડ નહીં કરો તો પણ ચાલશે। જો તમે માવા વગરનું બનાવતા હોય, માવો તમારી જોડે ના હોય અને બનાવતા હોય તો તમે એક બે ચમચી આમાં મલાઈ એડ કરી દેજો, તો આનો ટેક્સચર અને ટેસ્ટ બંને સરસ આવે છે। તમે જોઈ શકો છો આપણે એક વાડકી જેટલું દૂધ એડ કરી દીધું છે અને ઉપરથી હું થોડુંક બીજું લઉં છું એટલે દોઢ એક વાડકી જેટલું દૂધ એડ કરીશ। દૂધ હંમેશા ગાજરના હલવામાં ફૂલ ફેટવાળું જ લેવાનું, તો જ ગાજરનો હલવો કણીદાર અને એવો સરસ બને છે। હવે આપણે આ ત્રણ વિસલ વગાડી લઈશું કુકર બંધ કરીને। આ રીતે આપણે કુકર બંધ કરીને તેને ત્રણ વિસલ વગાડી લઈશું। ત્રણ વિસલ વાગ્યા પછી કુકર એની જાતે ઠંડુ પડે પછી જ કુકરને ખોલવાનું છે, અને કુકર ઠંડુ પડી જાય તરત પછી આપણે એને નથી ખોલવાનું। થોડું ઠંડુ પડી જાય 5 મિનિટ પછી કુકરને આપણે ખોલી લઈશું,
तो आपणे तेनी ત્રણ વિસલ વગાડી લઈએ। તમે જોઈ શકો છો આ રીતે જ્યારે કુકરની બધી જ હવા નીકળી જાય, વરાળ બધી જ નીકળી જાય, પછી જ આપણે કુકરને ખોલી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણા ગાજર બફાઈ ગયા છે। દેખો આ આપણે આમ ચમચાથી અડીએ છીએ તો પણ એ ભાગી જાય છે। હવે આપણે તેને આ મેશરની મદદથી મેશ કરી લઈશું। આ રીતે હલકું પ્રેશર આપશો તો પણ મસ્ત ગાજર એવા સોફ્ટ થઈ ગયેલા છે, ને તો તરત જ ભાગી જશે। મેશરની મદદથી આવી રીતે ધીરે ધીરે આપણે એને સોફ્ટ કરી લઈશું, બધા ભાગી લઈશું। ગાજર એકદમ જ સોફ્ટ થઈ ગયા છે, ત્રણ વિસલ વગાડો ને તો ગાજર બધા મસ્ત બફાઈ જાય છે। તમે જોઈ શકો છો આપણા બધા ગાજર મેશ થઈ ગયા છે, અને આપણે આ જે દૂધનો ભાગ છે એ થોડોક બાળી લઈશું। દૂધનો ભાગ પણ આપણો બળી ગયો છે, તો હવે તેની અંદર આપણે ખાંડ ઉમેરીશું। આ ખાંડ મેં 150 ગ્રામ જેટલી લીધી છે, તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। ઘરમાં જો તમે ગળ્યું વધારે ખાતા હો તો એ પ્રમાણે લેવાની ખાંડ। ખાંડ નાખ્યા પછી આપણો હલવો ઢીલો થશે, ખાંડ ઓગળે છે। આને પણ આપણે ગેસ બહુ ફાસ્ટ નહીં રાખવાનો, મીડિયમ ટુ સ્લો રાખવાનો, મીડિયમ ટુ સ્લો ગેસ રાખવાથી ગાજરનો હલવો ધીરે ધીરે શેકાય તો સારો એવો ટેસ્ટ એનો આવે છે। તમે જોઈ શકો છો આપણી ખાંડ મેલ થવા લાગી છે, તો તેમાંથી બધું પાણી છૂટું પડે છે। તમે જોઈ શકો છો આપણો ખાંડનું પાણી પણ સારું એવું જો મળી ગયું છે। ખાંડ નાખવાથી જે ગાજરનો કલર છે ને એ થોડુંક સરસ એવો આવી જાય છે। તમે જોઈ શકો છો કુકરમાં આપણે વધારે પાણી પણ નથી રહ્યું, હજુ આપણે એને થોડુંક બાળી લઈશું। જો લાગે છે ને કે છીણેલો જ હોય એ રીતેનો ઇન્સ્ટન્ટ અને ફટાફટ થઈ જાય તેવો ગાજરનો હલવો છે। હવે આપણે આની અંદર માવો એડ કરી લઈશું। મેં મોળો માવો લીધો છે, આ માવો હું અંદર 100 ગ્રામ એડ કરી રહી છું, કારણ કે મેં ગાજર 500 લીધા છે તો હું 100 ગ્રામ એડ કરું છું, અને 150 ગ્રામ જેવી ખાંડ એડ કરી હતી। તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે બધું વધારે ઓછું કરી શકો છો। આ મેં મોળો માવો લીધો છે, 100 ગ્રામ જેટલો નાખું છું। માવાને પણ મિક્સ કરી લઈશું। આ માવો મેં છીણીને લીધો છે, આખો નથી લેવાનો, આખો લઈશું તો જલ્દી એ ઓગળશે નહીં ગાજરના હલવામાં, એટલે મેં છીણીને લીધો છે। હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખી દઈશું। તમે આની અંદર કેસરના તાર પણ એડ કરી શકો છો, દૂધમાં પલાળીને ડાયરેક્ટ નાખવા હોય તો ડાયરેક્ટ પણ નાખી શકો છો। અને 5 મિનિટ જેટલો શેકાવા દઈશું મીડિયમ ટુ સ્લો ગેસ પર। તમે જોઈ શકો છો આપણો હલવો, બધું જ પાણી આમાંથી બાળી લેવાનું, નહીંતર જ્યારે ઠંડો પડે છે તો અંદરથી પાણી છૂટે છે માવામાંથી। તમે આપણા હલવાને જોઈ શકો છો, હલવો રેડી થઈ ગયો છે, તેમાંથી બિલકુલ પાણી નથી છૂટતું, હલવાનું ટેક્સચર આ પ્રમાણે હોવું જોઈએ। તેમાંથી પાણી છૂટે તો એ હલવો જલ્દી ખરાબ થઈ જાય છે। બધું જ પાણીનો, દૂધનો ભાગ બધો જ બાળી લેવાનો, ખાંડના પાણીનો અને દૂધનો બધો જ ભાગ એમ જે હોય એ બધો બાળી લેવાનો, અને આ રીતે હલવાનું ટેક્સચર આવવું જોઈએ।
તમે જોઈ શકો છો વાસણમાં પણ પાણી નથી આવતું। જો આ રીતે પાણીનો ભાગ છૂટે તો એને એ પાણી બાળવું જરૂરી છે। આ રીતે આપણો હલવો થવો જોઈએ। તમે જોયો ને કેટલો ફટાફટ અને ફાસ્ટ થઈ જાય છે। હવે આની અંદર આપણે રોસ્ટેડ કાજુ બદામ એડ કરી દઈશું। જો ઘરે મહેમાન આવ્યા હોય અને ઘરમાં ગાજર પડ્યા હોય તો આ રીતે તમે ફટાફટ હલવો બનાવી શકો છો। શિયાળામાં તો સરસ લાલ એવા ગાજર મળે છે અને ગાજર હંમેશા લાલ જ લેવાના, એનામાં પોતાનો જ સ્વીટનેસ હોય છે લાલ ગાજરમાં। તો તમે જોઈ શકો છો આપણો હલવો સરસ એવો રેડી થઈ ગયો છે। જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો થયો છે આપણો ગાજરનો હલવો। તો ચલો આપણે એને સર્વ કરી દઈએ। તમે જોઈ શકો છો આપણો આ ગાજરનો હલવો રેડી થઈ ગયો છે। આ ગાજરના હલવામાં મારે 2 ચમચી ઘીની જરૂર પડી છે। જ્યારે આપણે ડ્રાય ફ્રૂટ્સ શેક્યા ત્યારે 1 ચમચી ઘી લીધેલું અને પછી ગાજર નાખ્યા એ વખતે લીધેલું। તો આપણો હલવો આ રેડી થઈ ગયો છે। આ ગાજરનો હલવો લગભગ દરેકને ભાવતો હોય છે, નાના મોટા બધાને ભાવતો હોય છે ગાજરનો હલવો। તો તમે જોઈ લો આપણો આ ગાજરનો હલવો રેડી થઈ ગયો છે। આનો ટેસ્ટ પણ સરસ એવો છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। થેન્ક્સ ફોર વોચિંગ।